નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેની પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024 રોજ લેવાયેલ છે, કે જે તારીખ 26/9/2024 ના રોજ લેવાયેલ છે. તો એનો મિત્રો સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ સિવાય જે આવનારી જે પ્રથમ પરીક્ષા છે, તો એના આઈએમપી પેપરો, એનું સોલ્યુશન, એનું મટીરિયલ બધું ક્યાંથી મળશે, એની પણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું. તો ખાસ તમારા મિત્રોને, સગા સંબંધીને પણ શેર કરી દેજો. ચાલો, કયા સમાવેશ પ્રકરણ છે? તો કે પ્રકરણ 3, 4 અને 15 આ પ્રકરણનો સમાવેશ થયો છે. ઘણા વિદ્યાર્થી એમ કહેતા હોય છે કે સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે? તો હા મિત્રો, જોઈ શકો છો. પહેલા હું તમને આખી આખી પ્રશ્ન બેંક જણાવી દઉં, જો તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો. હા, આપણે એમની જવાબની ચર્ચા તો કરવાના જ છીએ મિત્રો, પણ તમને એક બતાવી દઈએ કે ભાઈ આ આપણી આખી આખી જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, જે સપ્ટેમ્બર 26 લેવાની હતી, આ આખી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે. તો ખાસ મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અવનવી માહિતી તમને સરળતાથી મળી રહે. તો ચાલો આપણે આગળ વધીએ, પ્રથમ પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન આપણો શેનો આપેલો છે? તો કે ટૂંકા પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નોની વાત છે. તો ચાલો જોઈએ જોડકા સ્વરૂપે. તો જોઈએ વિભાગ એ, જોડકા જોડો. તો પહેલો સવાલ છે કે ભાઈ સ્વાતંત્ર સંગ્રામ, તેમાં આવશે મિત્રો શું આવશે? તો કે ભાઈ 1857 રેડી, પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ. બંગાળના ભાગલા તો ક્યારે થયા હતા મિત્રો? તો કે 1905. મુસ્લિમ લિંગ તો કે 1906 ભાઈ, મુસ્લિમ લિંગ આવશે ને 1906 રેડી. આગળ પછી રોલેક્ટ એક્ટ, કાળો કાયદો જેને કહીએ, એ 1919. હા ચાલો, જો જો આમાં કાળો કાયદો છે, રોલેક્ટ એક્ટ કાળો કાયદો છે, એટલે જાયવો તો 1919 જ, પણ અહીં 1919 બે આપી છે. જો અહીંયા જલિયાવાલા બાગ હત્યાકાંડ, એટલે અહીંયા 1919 આવશે. એટલે આ રીતના જોડકા થશે રેડી. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો, બંને જવાબ સાચા જ છે, પણ સામે બંને આપેલા છે એટલા માટે. ચોરી ચોરા બનાવ તો કે ગોરખપુર યુપીમાં બનેલો હતો ભાઈ રેડી, ચોરી ચોરા. અને પછી અરવિંદ ઘોષ તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ જો અહીંયા છે ને, હા સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા. અને મદનલાલ ધીંગરા, મદનલાલ ધીંગરા તો વિલિયમ વાયલીની શું કરી હતી? હત્યા કરી હતી. એટલે આ રીતના એમના જવાબો આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો રેડી. ઘણા વિદ્યાર્થી એમ કે છે કે સર પ્રથમ પરીક્ષાનું શું છે? તો મિત્રો પહેલા જો આ આવનારી જે પ્રથમ પરીક્ષા છે, એના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પણ જો શું, તો કે નવા માળખા પ્રમાણે, જે નવું માળખું આવી ગયું ને, હા એ પ્રમાણે મળી જશે. હા જો, પ્લસ બધા જો આ બધા વિષય છે ને, એમાં 30 કરતા પણ વધારે પ્રશ્નપત્રો એનું સોલ્યુશન સાથેના મુકાયેલા છે. પ્રશ્નપત્ર પણ છે અને જવાબવાળું આખું સોલ્યુશન પણ અલગ છે, એટલે તમારે પ્રેક્ટિસ કરવી તો પણ કરી શકશો અને આઈએમપી પ્રશ્નપત્રો પણ લઈ શકશો, મેળવી શકશો. આ સિવાય ઘણા વિદ્યાર્થીને ગણિત અને વિજ્ઞાનમાં હજી કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય, તો એનો નવા અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ કોર્સ મુકાઈ ગયો છે, તો એ પણ તમે જોઈ શકશો. હવે આ બધું મળશે ક્યાંથી મિત્રો? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, તો ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી લ્યો. ઓપન કરશો, લાવ પેજ આવશે, અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો, એટલે તમને 4 અંકડાનો ઓટીપી આવશે, ઓટીપી નાખી દેશો તમે લોગિન થઈ જશો. હવે તમે પેઇડ કોર્સમાં જશો, તો પેઇડ કોર્સમાં મિત્રો તમને ધોરણ 9 પહેલું જ ફોલ્ડર જોવા મળશે, એની પર ક્લિક કરશો, એટલે ત્યાં તમને પહેલો તો પ્રથમ પરીક્ષાનો છે એ કોર્સ હશે બરોબર, બધા જ પેપરો સાથેનું જે અમે તમને આગળ બતાવ્યું ને, હા જો આ એ બધું જ હશે. આ સિવાય આ પણ કોર્સ ત્યાં મુકાયેલો છે, એ પણ તમે બધું ત્યાંથી મેળવી શકશો. આ સિવાય તમામ મટીરિયલ ધોરણ 9 અહીંથી તમે બધું મેળવી શકશો રેડી. આ સિવાય આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક ટૂંક સમયમાં એ મુકાઈ જશે ફ્રીમાં, અહીંયા તમારે ધોરણ વાઇઝ વિડીયો જોવો હોય તો એ પણ મુકાઈ જશે. હા ખાસ, આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન પણ ટૂંક સમયમાં પેઇડ કોર્સમાં મુકાઈ જશે, તો એ પણ તમે ટૂંક સમયમાં ત્યાંથી મેળવી શકશો, આખે આખું બધા જ પ્રશ્નનું સોલ્યુશન રેડી. હા પીડીએફ એની હશે. આ સિવાય બાકીનો તમે ધોરણ વાઇઝ વિડીયો જોઈ શકો છો, તમારે જે ધોરણના જોવો હોય એની વિષય વાઇઝ તમે વિડીયો જોઈ શકશો. તો આપણી ચેનલ મિત્રો ધોરણ 3-12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર સગા સંબંધીને પણ તમે શેર કરી શકો છો. હા સોરી, આગળ આપણે રહી ગયા છે, લઈ લઈએ એને. સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રધ્વજ, સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતા? તો કે મેડમ ભીખાઈજી કામા. અને ભાગલા પાડોને રાજ કરો, તો એ કોની નીતિ હતી? તો કે અંગ્રેજોની નીતિ હતી. તો આ રીતના એમાં જવાબો આવશે, એટલે ખાસ ધ્યાન રાખશું જોડકા. હવે એક બે શબ્દમાં આપણે જોડે શબ્દના જવાબ લખવાના છે, તો જોઈએ એમનો. ભારતની નદીને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે ભાઈ? તો કે બે ભાગમાં છે, ઉત્તરની નદી અને દક્ષિણની નદીઓ. નદી પરિવહનની કેટલી અવસ્થાઓ હોય છે? તો કે 3 અવસ્થાઓ હોય છે. મોસમી નદીઓ કઈ કઈ છે? તો કે ભાઈ તમે પછી મોસમી નદીમાં અલગ અલગ છે લખી શકો છો રેડી. હા કે ભાઈ મોસમી એટલે કે જે સિઝન પ્રમાણે છે, એમાં વધારે પૂર આવતું હોય પછી ઉનાળામાં સુકાઈ જતી હોય એ પ્રમાણે તમારે નામ લખવાના છે. ચાલો રેડી.
હા, અને ખાસ જો મિત્રો કોઈ પ્રશ્નમાં કોઈ ઉતાવળમાં ભૂલ રહી ગઈ હોય તો તમે એની સાચો જવાબ છે એ કોમેન્ટ કરી શકો છો. બને ત્યાં સુધી પ્રયત્ન એવો ના હોય પણ છતાંય કોઈ ઉતાવળમાં ભૂલ રહી ગઈ હોય તો તમે કરી દેજો, જેથી કરીને આપણે તમારી કોમેન્ટને શું કરી દઈએ, પિન કરી દઈએ, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ તે જોઈ શકશે. ચાલો રેડી આગળ વધીએ. પછી સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો કે આ તો ખ્યાલ આવી જ જશે, બધા વધારે છે ભારતમાં, 2900 કિલોમીટર. કિન્યો કિન્યો. ચાલો, બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે બાંગ્લાદેશમાં પદ્મા નામે ઓળખવામાં આવે છે. ગંગા નદીનો ઉદગમ ક્યાં થાય છે ભાઈ? તો કે ગંગોત્રી ગ્લેશિયર. હે, ગંગોત્રી યમુનોત્રી. અને હા, જો તમારે આ પાઠ જોવાના બાકી હોય ને મિત્રો, તો પાઠ પણ તમે આપણી ચેનલમાં અથવા તો એપ્લિકેશનમાં જઈને વિડીયો પાઠ વાઇઝ જોઈ શકો છો, અને પીડીએફ પણ તમે પેઇડ કોર્સમાંથી મેળવી શકો છો. રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે ભાઈ? તો કે સાંભર સરોવર. ચાલ, પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવા લાયક છે? તો કુલ 3% છે, એમાંથી જો કે જોવા જઈએ તો 1% જ છે પીવા લાયક છે, બાકી તો બરફ સ્વરૂપે જોડાયેલું છે. રેડી, પાઠમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો કે સામાન્ય સભા. સામાન્ય સભા. લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું ભાઈ? તો કે ઇટાલીનો ફાસીવાદ જે હતો એનું છે પ્રતીક હતું. ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે, કોઈ પણ એક. નીચેનામાંથી યોગ્ય જોડકું પસંદ કરીને લખો. તો મિત્રો હું યોગ્ય જોડકું સીધું કહી દઉં છું. સી ઇટાલી, તો કે ફાંસીવાદ. જર્મની, તો કે નાઝીવાદ. ચીન, તો સામ્યવાદ. અને જાપાન, તો લશ્કરવાદ. ચાલો આ મને ઓળખો, તો આ કોનું ચિહ્ન છે મિત્રો? તો કે આંતરરાષ્ટ્રીય, હા, ઇન્ટરનેશનલ લેબર એસોસિએશન, એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. ચાલો ત્રીજો પ્રશ્ન. નીચે દર્શાવેલા દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ નો સભ્ય નથી, કોણ નથી? તો કે ભાઈ કાયમી સભ્ય કોણ નથી ભાઈ? તો કે ભારત નથી. જો યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચે પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ માર્ગ આગળ વધી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો તેઓ કઈ અદાલતમાં પોતાનો પ્રશ્ન રાખશે? તો ક્યાં રાખે મિત્રો એ? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય અદાલત હેંગમાં રાખશે. ચાલો, ધરી રાષ્ટ્રો એટલે કયા? તો કે ભાઈ જર્મની, ઇટાલી અને જાપાન. આ બધાનો સમાવેશ શેમાં થાય છે મિત્રો? તો કે ધરી રાષ્ટ્રોમાં એનો સમાવેશ થાય છે. ચાલો આગળ વધીએ. હવે આપણે હવે ખાલી જગ્યા પૂરવાની છે, તો કે જોઈએ ખાલી જગ્યા પૂરીએ. બંગાળ પ્રાંતના ભાગલા ખાલી જગ્યા વાઇસરોય કર્યા હતા? તો કોણ આવશે? કરઝન. રેડી, આ મુસ્લિમ કોમવાદના પિતા. તો કે આ તો બધાને આવડે, મિન્ટોભાઈ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂઆત કરનાર? તો વાસુદેવ બળવંત ફડકે. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ, આ મંત્ર કોનો છે ભાઈ મિત્રો? તો કે બાળ ગંગાધર તિલક. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં કેટલા લોકો માર્યા ગયા હતા? તો આંકડો છે એ મિત્રો અંગ્રેજોનો તો 379, પણ ભારતમાં જે મદન મોહન માલવિયા છે એ કમિશન હતું, તેવું એનું કેવું હતું કે 1000+ છે લોકો મૃત્યુ પામ્યા હતા. રેડી, તો આ રીતના આપણો વિભાગ એ થયો. ચાલો નેક્સ્ટ છે વિભાગ બી, જે તમારે જવાબ દેવાના છે. કોઈ પણ બે સવાલ છે, સોરી, કોઈ પણ 3 પ્રશ્ન પૂછશે, એમાંથી 2 ગુણના પ્રશ્નો છે. હા, આ બધું જ આપણે પીડીએફ જે આપણે પ્રશ્નો સમજાવ્યા હતા એમાં ચર્ચા કરી ગયા છીએ. આનું સોલ્યુશન ક્યાંથી મળશે મેં તમને જે અગાઉ કહી દીધું એ રીતના. હા, અને આ સિવાય ખાસ હજી મિત્રો જો પ્રથમ પરીક્ષાનું તમારે બાકી હોય તો પેઇડ કોર્સમાં જઈને તમે જોઈ શકશો. અને હા, એસએસની સાયન્સની શોર્ટકટ સાથેની રંગીન ચિત્ર સાથેની પીડીએફ પાર્ટ વાઇઝ મટીરિયલ તમને અહીંથી મળી જશે. ધોરણ 9ના ફોલ્ડરમાં બધું જોશો સ્ક્રોલ કરી એટલે બધું જ તમને ત્યાંથી મળી જશે. રેડી, ચાલો જે આ મોટા પ્રશ્નો છે તમારા 3 ગુણનો પ્રશ્ન છે, તો તમે વિડીયો પોઝ જેટલી કરીને જોઈ શકશો. આનું પણ સોલ્યુશન પીડીએફમાંથી મળી જશે. ચાલો, એક સરસ મજાનું જોડકું આપ્યું છે. હવે આમાં તમારા જોડકામાંથી ગોતીને લખવાના છે અલગ અલગ, તો હું તમને અહીંયા લખી દઉં છું સીધા. તો આમાંથી કયા કયા શબ્દો બને છે? તો કે ભગતસિંહ, પછી તો કે વાસુદેવ બળવંત ફડકે. વાસુદેવ બળવંત હું બોલું છું એટલે ઘણા એમ કે સાહેબ સારા અક્ષર લખો, પણ મિત્રો સારા અક્ષર શક્ય નથી એટલે હા, ટાઈપિંગ સાથે જે પીડીએફ આવશે એમાં મળી જશે બધું. રેડી, વીર સાવરકર. જો અહીંયા જો વીર સાવરકર, આવી રીતના તમારે ગોતવાનું છે, બીજું કશું છે આની. રેડી, પ્રફુલ્લ ચાકી જો છે, આ રીતના તમે ગોતી શકો છો એટલે કે કશું છે નહીં. ચાલો આગળ વધીએ. આપણે જો આપણે જોઈ ગયા બટુકેશ્વર દત્ત, તો આ રીતના થશે. પછી રેડી, આ રીતના બધા જે અલગ અલગ જે તમને કીધા એ રીતના થશે. ખુદીરામ બોઝ,
પ્રફુલ્લ ચાકી, વીર સાવરકર, રેડી, તો આ બધા એમાં એમાં સમાવેશ થયેલો છે. તો બાકીના જે છે એ તમારે કોમેન્ટ કરવાની છે. તો આ તો મિત્રો હા વિભાગ ડી છે. આવી રીતના તમારે એનો તફાવત આપો. હિમાલયની નદી, દ્વીપકલ્પીય નદી, જળ પ્રદૂષણ અટકાવવા મોસ્ટ ટાઈમ થી મેં તમને પાઠ સમજાવતી વખતે પણ ચર્ચા કરી હતી, રેડી. પછી આ ખાસ કઈ રીતના સર્વત ઉપયોગી બને છે, ગંગા નદી તંત્ર, દક્ષિણની ગંગા તરીકે ગોદાવરી. તો આ રીતના આપણી સામાજિક વિજ્ઞાનની આખી પ્રશ્ન બેંક હતી. મિત્રો ટૂંક સમય અહીંયા આપણે હેતુલક્ષી પ્રશ્નોની સોલ્યુશનની ચર્ચા કરી. હેતુલક્ષી ટૂંક સમયમાં મિત્રો આપે સંપૂર્ણ સોલ્યુશન છે, સંપૂર્ણ બધા જ પ્રશ્નોના સોલ્યુશન સાથે ફરીથી એક વિડીયો બનાવીશું જેમાં બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે, રેડી. હા એનો પણ વિડીયો આપણી ચેનલમાં આવશે. તો ખાસ ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપરો જો મેળવવાના બાકી હોય, તૈયારી કરવાની જે બાકી હોય, તો તમે આ પેપરો મેળવીને સારી એવી તૈયારી કરી શકો છો. બધા જ વિષયના છે 30+ પેપરો છે, દરેક વિષયના મિનિમમ 5 કે તેથી વધારે પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન મુકાયેલું છે. બધું જ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે. તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ રાખો અને એપ્લિકેશન હજી જો ડાઉનલોડ ના કરી ડાઉનલોડ કરી લો, જેથી કરીને અવનવી માહિતી તમને સરળતાથી મળી રહે. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.